આમાં તો આપનું સ્વાગત છે. વાત ચાલી રહી છે મેયર નિરંજનભાઈ સાથે. નિરંજનભાઈ, આપે હમણાં વિરામ પહેલા કહ્યું તે પ્રમાણે કે સત્તા મળે તો લોકોના કાર્યો સરળતાથી થાય, પણ નિરંજનભાઈએ સત્તાનો સદુપયોગ કર્યો હોય એવો એક કિસ્સો મને કહેશો. જાહેર જીવનમાં ને સત્તામાં આવ્યા પછી રોજ બરોજ ઘણા બધા પ્રશ્નો સામે આવતા હોય છે. હું સત્તામાં ન હતો ત્યારે પણ એક પ્રસંગ એવો બન્યો હતો કે દિવાળીની રજાઓ હતી અને એક અમારા જ સમાજનો પરિવાર મોટરસાઇકલ લઈને નવસારી ગયો હતો અને ચાર વ્યક્તિઓ હતા. એ રાત્રે પરત ફરતા એમનું એક્સિડન્ટ થયું અને પોલીસ ઇન્સ્પેક્ટર મને ઓળખતા હતા એટલે એમણે મને ફોન કર્યો અને જણાવ્યું કે આવી રીતે એક એક્સિડન્ટ થયું છે અને આપના સમાજના જ લોકો છે. એટલે તાબડતોબ હું મારા પરિવાર સાથે બહાર જવાનો હતો તે છોડીને હોસ્પિટલ પહોંચ્યો અને આખી રાત તમે એમની ટ્રીટમેન્ટ કરાવી અને બદનસીબે એ ભાઈ બચી નહોતા શક્યા, પણ એના પરિવારમાંથી બીજા બે વ્યક્તિઓનો બચાવ થઈ શક્યો હતો, એમને મને સંતોષ થયો. નિરંજનભાઈ, વાત અહીંયા આવે છે એક સારા શાસકની. શાસક જ્યારે પણ સત્તાધારી બની જાય છે ત્યારે એક એનો સંઘર્ષ પિરિયડ હોય છે, એનો એક કાળ હોય છે. એના વિશે કહેવાય છે કે જ્યારે એનો સંઘર્ષ કાળ હતો ત્યારે લોકોએ એને ઉધારમાં ચા પણ આપી હતી, નાસ્તો પણ આપ્યો હતો, પણ જ્યારે તે શાસક બની જાય છે ત્યારે લોકોથી, શાસક એને લોકો જ બનાવે છે પરંતુ એ લોકોથી વિમુખ થઈ ગયો હોય છે. નિરંજનભાઈ હંમેશા ને હંમેશા લોકો સાથે જોડાયેલા રહ્યા છે. સરકારી ગાડીનો ઉપયોગ ઓછો અને પોતાના એક્ટિવા મોપેડનો ઉપયોગ વધુ કરી અને લોકોના ઘરે ત્વરિત પહોંચવાની ઓળખ આજે પણ નિરંજનભાઈએ કાયમ રાખી છે. આનું રહસ્ય શું? આમ તો આપણે ચૂંટાઈ અથવા આપણે કોઈ પદ કે હોદ્દો મળે તો તેનો સમગ્ર ઉપયોગ લોકોના દુઃખ દર્દ ઓછા કરવા માટે થવો જોઈએ. અને અમારા પ્રદેશના અધ્યક્ષ આદરણીય આરસી ફળદુ સાહેબે અમને એ સંસ્કાર આપ્યા છે, અમને શિક્ષા આપી છે અને એમણે એ ઉદાહરણ આપ્યું હતું જે દુલા કાગ એક સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ કવિ થઈ ગયા અને એમને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળ્યો હતો. એમનું એક બહુ સુપ્રસિદ્ધ ભજન છે, એ જી તારા આંગણિયા પૂછીને કોઈ જો આવે તો આવકારો મીઠો આપજે. એમની અંદર બીજી બે લાઈનો આવે છે, એ એમ કહે છે કે માનવીની પાસે કોઈ માનવી ના આવે, એથી તારા દિવસ આગળ દુખી આવે બને તો થોડું કાપજે. એટલે એક વ્યક્તિ તરીકે આપણી પાસે નથી આવતા, પણ આપણને જે કઈ કે હોદ્દો છે, જે કઈ જવાબદારી છે, એનાથી લોકો એને અનુસંધાને આપણી પાસે કામ લઈને આવે છે. અને ત્યારે આપણે એ નહીં જોવું જોઈએ કે આપણો આ હોદ્દો છે, અમે આમાં શું કરી, બની શકે તેટલો આપણો હોદ્દાનો સદુપયોગ કરી ને એમનું દુઃખ અને દર્દ ઓછું કરવું જોઈએ. બીજા એક કવિએ કીધું છે, એ બહુ બે પંક્તિ મારા જીવનમાં મેં હંમેશા વણી લીધી છે, એ પણ આપને સાથે સુજલજી હું શેર કરીશ. દુખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને વિસામો આપવા ઘરની ઉગાડી રાખજે. નિરંજનભાઈ, આપના વિચારો ખૂબ સારા છે અને આ આપના સંસ્કારનું પરિણામ છે, પરંતુ મારે નિરંજનભાઈના અનુભવમાંથી માત્ર ને માત્ર એટલું જ જાણવું છે કે દરેક રાજકારણી શાસક બન્યા પછી ગઈકાલને કેમ ભૂલી જાય? એ ભૂલી જતા હોય તો ખોટું છે, દરેકે ભૂલવો ન જોઈએ. હું રાજકારણમાં આવ્યો, પક્ષે મને પસંદ કર્યો, ટિકિટ આપી, લોકોએ મને ચૂંટ્યો, લોકોએ મને મત આપ્યો. હું હંમેશા એ યાદ રાખું છું કે હું આ લોકોનો પ્રતિનિધિ છું, લોકોનો અવાજ છું. એમને પડતી મુશ્કેલી મારે જે જગ્યાએ પહોંચાડવાની હોય તે લોકોના અવાજ સાથે મારો અવાજ ભેળવીને, અવાજ બુલંદ કરીને હું એ રજૂઆત કરું છું અને એમનું કામનું નિરાકરણ થાય એવા પ્રયત્ન કરું છું. એટલે લોકોને ગમે છે. અમે એક વ્યક્તિ તરીકે નહીં પણ લોક પ્રતિનિધિ તરીકે લોકોએ જ્યારે ચૂંટ્યા હોય ત્યારે સવિશેષ અધિકાર આપણા અંગત જીવનમાં કે અંગત વ્યક્તિઓ ટેલિફોનિક કે મેસેજ આપીને જો કોઈ મને ફરિયાદ કરે છે, એમની સમસ્યાનું વર્ણન કરે છે તો હું નોંધી લઉં છું.
દરરોજ મારી ડાયરીમાં નોંધી લઉં છું, એનું ફોલોઅપ જોઉં છું, અને જે તે વિભાગને સૂચનાને આપવાની હોય તે હું સૂચના પણ આપું છું. એ કાર્ય પૂરું થઈ ગયા પછી ફરીવાર લોકો એ જ સોશિયલ મીડિયા મારફત મને ધન્યવાદ પણ પાઠવે છે અને એકબીજા અમે વધારે નજીક આવીએ છીએ. લોકોને પ્રતીતિ થાય છે કે સોશિયલ મીડિયા દ્વારા આપણે પ્રશ્નોની રજૂઆત કરી તો પણ મેયરશ્રીએ અંગત રસ લઈ અને અમારા પ્રશ્નનું નિરાકરણ કર્યું છે. ખૂબ સાચી વાત છે. નિરંજનભાઈ, આપને બહોળો અનુભવ રાજકારણનો છે, એક શાસક તરીકે આપ સફળ છો, જેના પરિણામ સ્વરૂપે આજે સુરતના પ્રથમ નાગરિક એટલે મેયર તરીકે આપ સેવા આપી રહ્યા છો. તમામ રાજકારણી જે આવતીકાલે કદાચ શાસક પણ બનશે, એ રાજકારણીઓને એક સંદેશો આપવો હોય જે એમની શાસક નીતિમાં ઉપયોગી થાય તો નિરંજનભાઈ પોતાના અનુભવને આધારે શું સંદેશ આપશે? લોકશાહીની વ્યાખ્યા જે બાય ધ પીપલ, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, આપણે લોકો દ્વારા ચૂંટાયા છીએ એટલે લોકોને ન ભૂલવા જોઈએ, લોકોની સમસ્યાઓને ન ભૂલવા જોઈએ. લોકોએ એ બધા કામ કરવા માટે તો આપણને ચૂંટ્યા છે. જો એમને જ જાતે જાતે પ્રશ્ન રજૂ કરવા જવું પડતું હોય તો આપણી શું જરૂર છે? અને મેં તો મારા વિસ્તારના લોકોને મારા વોર્ડમાં હંમેશા કીધું છે કે આપ ફોન કરો, ફોન નહીં તો મિસ કોલ કરો તો પણ હું જવાબ આપીશ. આપને આપના કામની રજૂઆત કરવા સુધી સમય પણ મારા સુધી આવવા માટે બગડવાની જરૂર નથી. ફક્ત એક ટેલિફોનથી પણ આપના કામનું હું નિરાકરણ કરીશ. અને મેં મારા વોર્ડમાં મારા 8 વર્ષની કારકિર્દી, ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકેની કારકિર્દી દરમિયાન મેં સિદ્ધ કરી દીધું છે. સીધો એક પ્રશ્ન, સમય મર્યાદાને કારણે, આગામી દિવસોમાં સુરતની સુરત બદલવા માટે નિરંજનભાઈ શું વિચારી રહ્યા? સુરતની અત્યારે સૌથી મોટી સમસ્યા હોય તો વિકાસની સાથે સાથે જે આ ટ્રાફિકની વિકરાળ સમસ્યા ઊભી થઈ છે અને સમગ્ર શહેર એ સમસ્યાના ગરકાવ થઈ ગયું છે, એ મોટી સમસ્યા છે. હું મેં જે દિવસે પદભાર ગ્રહણ કર્યો તે દિવસે પણ મેં કીધું છે અને મારા મગજમાં દિવસ રાત સતત આ ચિંતા રહે છે કે આ શહેરને આમાંથી કેમ મુક્તિ અપાવી. આપણે ફ્લાયઓવર બ્રિજિસ બનાવી રહ્યા છીએ, રસ્તાઓ પહોળા કરી રહ્યા છીએ, ટ્રાફિક નિવારણ માટે ઘણા બધા આપણે પ્રકલ્પો કરી રહ્યા છીએ, પરંતુ તેમની સાથે સાથે લોકભાગીદારી પણ એટલી જ જરૂર છે. લોકોમાં અવેરનેસ આવે ને આ બધા સંસાધનો સાથે મળીને જો એકતા સાથે તો આ સમસ્યામાંથી આપણે છુટકારો લઈ શકીએ એમ છે. અને ટૂંક સમયની અંદર હું સુરતના પોલીસ કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, કોર્પોરેશનના કલેક્ટરશ્રી, RTOશ્રી, ગુજરાત ગેસ કંપનીના કર્મચારીઓ, ઇલેક્ટ્રિક કંપનીના કર્મચારીઓ જે અહીંયા ટોરન્ટ સંભાળે છે, આવી બધી જ અધિકારીઓ સાથેની એક સંકલન બેઠક બોલાવવાનો છું અને બધા જ સાથે મળી અને આ ટ્રાફિકનું નિરાકરણ શું કરી શકીએ એની ચર્ચા કરવાના છીએ અને લોકો પાસેથી પણ આના અભિપ્રાય મેળવવાના છીએ. એમાં NGO હોય, કોઈ સામાજિક શૈક્ષણિક કે સહકારી સંસ્થા હોય એમના આગેવાનો હોય તો, અને શહેરના એવા નામાંકિત 100 વ્યક્તિઓ પાસે પણ હું આના અભિપ્રાય મેળવવાનો છું કે આ સમસ્યામાંથી બહાર નીકળવા માટે આપણે શું કરવું જોઈએ. રોજબરોજ જે સમસ્યાનો સામનો કરે છે એમની પાસે એમને લગતા સોલ્યુશન પણ હોય છે, તો એ લોકો પાસેથી હું મેળવીને એક ટીમ વર્ક બનાવીને આમાંથી આપણે બહાર નીકળવું છે, શહેરને મુક્ત કરવું છે એવી મારી પોતાની લાગણી છે અને મારી પ્રાથમિકતા પણ છે. એ સિવાય સાથે સાથે આ શહેરે જે અત્યારે વિકાસની ગતિ પકડી છે એ ગતિ પણ જાળવી રાખી છે અને નવા નવા, હમણાં આપે જોયું હોય તો અમે વાવે સુરત કાર્યક્રમ રાખ્યો હતો અને મને ખૂબ ખુશી થઈ કે આ સુરત મહાનગરના નગરજનોએ એ જન આંદોલન કીધું, એને લોક અભિયાન તરીકે સ્વીકાર્યું અને દરેક વ્યક્તિઓએ વૃક્ષનું વાવેતર કર્યું. આપણે 5-6 લાખ અને કહેતા ખુશી થાય છે. ગઈકાલે પણ હજી લોકો અમારી પાસે વૃક્ષોની માગણી કરતા હતા, સંસ્થાઓ માગણી કરતી હતી અને એને અમે આપ્યા કરીએ છીએ. 1 મહિનો 2 મહિનો નહીં પણ કાયમી માટે લોકો વૃક્ષો વાવે તો અમે એને માટે અલગ સેલ પણ શરૂ કરવાના છીએ. અને 2 ઓક્ટોબર જે ગાંધીજીનો જન્મદિવસ છે અને ગાંધીજીને સ્વચ્છતા ખૂબ પ્રિય હતી, ત્યારે સુરત અમે એક કાર્યક્રમની મેં 15 ઓગસ્ટે ઘોષણા કરી છે અને તે અંતર્ગત અમે ગઈકાલથી જ કાર્ય શરૂ કરી દીધું છે. બધી જ સંસ્થાઓ, બધી જ NGO, બધા જ સંગઠનો
અને મહાનગરના નગરજનોને અમે અપીલ કરીએ છીએ અને કરવાના છીએ, એના માટે હોર્ડિંગ લગાવવાના છીએ, પ્રચાર પ્રસાર કરવાના છીએ અને લોકોને અપીલ કરવાના છીએ કે 2 ઓક્ટોબરે આપ બધા બીજું કઈ નહીં તો આપનું ઘર, આપની ઓફિસ, આપની ફેક્ટરી સાફ કરો. અમે સુરત શહેર બાકીનું જે મહાનગરપાલિકા કરે છે, રોડ, રસ્તા, બીજા બધા પ્લોટ્સ છે, અમે સાફ કરશું. આપણે બધા જ સાથે મળી અને સફાઈની ઝુંબેશ આપણે શરૂ કરીએ તો હું માનું છું કે એક દિવસમાં સુરત શહેર સંપૂર્ણપણે સાફ થઈ જાય. અને અમે 2 ઓક્ટોબરે કરીને ગાંધી પૂજ્ય મહાત્મા ગાંધીજીને ભાવાંજલિ આપવાના છીએ. નંદભાઈ, આપનું સુરત સ્વચ્છ બનાવવાનો આ અભિગમ, ટ્રાફિકથી મુક્ત કરવાનો અભિગમ આવકાર્ય છે. પરંતુ હવે હું આપને જે પ્રશ્ન પૂછવા જઈ રહ્યો છું એ વિશ્વાસ રાખજો કે સમગ્ર સુરતી જનોએ આ આપેલો પ્રશ્ન છે અને દરેક દર્શક આપના ઉત્તરનું રાહ જોઈ રહ્યા છે. નિરંજનભાઈ, ટ્રાફિકની સમસ્યા, ગંદકીની સમસ્યા, એની સાથે સાથે આ પ્રશ્ન એટલે પૂછું છું કે આના માટે આન્સરેબલ આપ જ છો. સુરત શહેરમાં ગેરકાયદેસર બાંધકામોની રાફડો ફાટી નીકળ્યો છે, જેના કારણે આ બીજી સમસ્યાઓ એની જન્મદાતા બની જાય છે. જી, આપને વાત બિલકુલ સાચી છે. મારો પ્રશ્ન જ સાંભળી લેજો. ગેરકાયદેસર બાંધકામને રોકવા માટે મેયર તરીકે નિરંજનભાઈ અસરકારક શું પગલાં લેવા માંગે છે? અમે અધિકારીઓને રોજબરોજ આ બાબતની સૂચના પણ આપીએ છીએ, મીટિંગોમાં પણ એમને સૂચિત કરીએ છીએ. પરંતુ 50 લાખની વસ્તી આ શહેર પહોંચ્યું છે. અમે 52 મકાનો માટે અરજીઓ મગાવી જી, અને આપને કલ્પના નહીં હોય કે 52,000 લોકોએ એપ્લિકેશન કરી. એ જ બતાવે છે કે મકાનોની કેટલી સમસ્યા છે. આ બધી સમસ્યાઓને ધ્યાનમાં લઈને સંવેદનશીલ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ આ બધા જ નાના લોકોને, ગરીબ લોકોને, મધ્યમ વર્ગના લોકોને, ઓછી આવકવાળા લોકોને આવાસો પૂરા પડી રહે તે માટેની યોજના જાહેર કરી છે. અને અમારી મહાનગરપાલિકાની ગત બોર્ડમાં તે અમે આનો આભાર પણ માન્યો છે. અને એ યોજના અંતર્ગત 11,000 મકાનો પ્રથમ ફેઝમાં સુરતમાં બનાવી રહ્યા છે. એટલે લોકોને મકાનની એટલી બધી જરૂરિયાત છે, રોટલો મળી રહે પણ ઓટલો ન મળે. જી, આટલી બધી જે શહેરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે, જે ડેવલપિંગ થઈ રહ્યું છે, દુનિયાનું 4th ક્રમનું સૌથી વિકસિત શહેર સુરત છે, ત્યારે સમગ્ર દેશની અંદરથી અત્યારે લોકોનો પ્રવાહ સતત સુરતમાં આવી રહ્યો છે. અને બધા જ લોકોને આશરો જોઈએ છે. આપ કહો છો, આપની વાત સાથે હું સંમત છું. એટલા માટે ક્યાંક ને ક્યાંક લોકો કોઈ પણ હિસાબે આવા મકાનો શોધી રહ્યા છે અથવા બનાવી રહ્યા છે. તો આપણે જેમ જેમ અમારા, અને આપ પણ જોવો છો કે અમારી તંત્રની પણ મર્યાદા હોય છે. એક ઝોનની અંદર અમારો જે કે શહેર વિકાસનો ટાપ હોય છે એ 5, 10 કે 15 વ્યક્તિઓનો હોય છે. એ સતત આવા મકાનોની શોધખોળ કર્યા કરે તો આખો દિવસ એમાં જાય. છતાં અમને જ્યાં ધ્યાન આવે છે, અમને લોકોની ફરિયાદ આવે છે, ત્યાં ચોક્કસ અમે ધ્યાન દોરીએ છીએ. લોકોનું પણ ફરિયાદો સાંભળીએ છીએ, અધિકારીઓને પણ ધ્યાન દોરીને આવા મકાનો દૂર કરીએ છીએ. અને મારે નગરજનોને એક અપીલ પણ કરવાની છે કે આપનું મકાન ભલે નાનું થાય જી, પણ કાયદેસરનું બનાવો. થોડું મોડું બને પણ આપ કાયદેસરની જગ્યા ખરીદો જી. લોકોએ પણ આમાં થોડો સહકાર આપવો પડશે. અમે અમારી રીતે ચિંતિત છીએ, જાગૃત છીએ, સાથે સાથે લોકોને પણ અમે જાગૃત કરીએ છીએ અને લોકો પાસે પણ થોડી અમારે અપેક્ષા છે. મર્યાદાને કારણે અહીંયા રોકીશ. નિરંજનભાઈ, આપનો આ હકારાત્મક અભિગમ આગામી દિવસોમાં સુરતને ગેરકાયદેસર બાંધકામના ચુંગલમાંથી છોડાવે તેવી આશા સાથે, અત્યારે સમય એક થયો છે. દક્ષિણ ગુજરાતના લાખો દર્શકો આપને નિહાળી રહ્યા છે, ધ્યાનથી સાંભળી રહ્યા છે. ટૂંકાણમાં સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને જો એક પ્રેરણાદાયક સંદેશો આપતો હોય તો નિરંજનભાઈ શું આપશે? શહેર આપણું છે, જે શહેરમાં વસીએ એ શહેરના નાગરિક તરીકે આપણી પણ કોઈક ને કોઈક જવાબદારી છે. સિટીઝન ચાર્ટર એટલે કોઈ પણ જગ્યાએ તંત્ર એકલું પહોંચી રહેતું નથી, એ આપણે બધાએ જોયું છે. તો તંત્રની સાથે કદમ મિલાવીએ, હકારાત્મક અભિગમ રાખીએ અને આ શહેરના વિકાસ કરવામાં, સર્વ દિશાએ વિકાસ કરવામાં શહેરના એક નાગરિક તરીકે મારું કેટલું યોગદાન છે એ આપણે પ્રસ્થાપિત કરીએ. ભલે નાનું સરખું
પણ આ શહેર માટે લોકો પણ યોગદાન આપે અને તંત્રને હુંફ આપે, તંત્ર સાથે મળીને કામ કરે, તો હું નથી માનતો કે કોઈ સમસ્યા રહે. સમસ્યા હોય એનું નિરાકરણ કરવું જોઈએ, પણ સમસ્યાને વારંવાર ફરિયાદ કરવા કરતાં સમસ્યામાં આપણે કેટલા સહયોગી બનીએ છીએ એ બધું વિચારીને લોકો સહયોગ કરે અને તંત્ર સાથે મળીને કામ કરે તો ચોક્કસ સમયમાં ચોક્કસ દિશામાં આપણે સમસ્યાઓનું નિરાકરણ કરી શકીએ. ખૂબ ખૂબ ધન્યવાદ નિરંજનભાઈ. તો આ હતા નિરંજનભાઈ, સુરતના મેયર. ખૂબ જ સંઘર્ષ કર્યો, અભ્યાસ કર્યો અને સંઘર્ષમય જીવનની શરૂઆત કરી, પરંતુ હૃદયમાં ક્યાંક ને ક્યાંક લોકો માટે સેવાની એક ભાવનાને જીવંત રાખી. પરિણામ સ્વરૂપે કુદરતે તેમને સહકાર આપ્યો અને આજે તે સુરત શહેરના પ્રથમ નાગરિક બની ગયા છે. આખી વાતનું તારણ એટલું જ છે કે તમારામાં કોઈના માટે જો કંઈક કરવાની ભાવના હોય તો કુદરત પણ તમારી સાથે જ આવે છે. આવી જ એક પ્રેરણાદાયક વ્યક્તિ સાથે ખૂબ ઝડપથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.